તો નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે આપણે લઈને આવી ગયા છે જે લોકો તુવેરની ખેતી કરતા હોય અને તુવેરની અંદર જે લોકોને ફ્લાવરિંગનો પ્રોબ્લમ હોય, એમાંય વધારેમાં વધારે જે મોલો મશીનનો પ્રોબ્લમ હોય, તો એના માટે હું આજે ખાસ વિડીયો લઈને આવી ગયો છું. જો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી દરેક મારી અપડેટ મળતી રહેશે. લાસ્ટ તક વિડીયો બન્યા રહેવાનું છે, કે આજે જે તમને તુવેરની ખેતી વિશે એક એવાઉ ખેડૂતને મળવા જઈ રહ્યો છું કે જે ખેડૂતનું તમે નોલેજ જોશો અને એમને જે ટેકનિકથી આજે તુવેર પકવી છે. તુવેર તો હું તમને બતાવીશ તો તમારા માઇન્ડ બી વિચારમાં બંધ પડી જશે કે આટલી બધી તુવેર, બરાબર ને? તો ખાસ વિડીયોને લાસ્ટ તક જોવાની છે. નમસ્કાર. નમસ્કાર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે શું નામ તમારું? ભાવનભાઈ રબારી. ભાવનભાઈ રબારી. તમારું તાલુકો કયો લાગે? જામજોધપુર. અને જિલ્લો? જામનગર. જામનગર. ભાવનભાઈ, કેટલા વીઘાની વાવેતર છે આપણું તુવેરનું? સાહેબ, 20-22 વીઘાનું. 20-22 વીઘાનું. 20 વીઘાનું આપણે ગણીએ તો 20 વીઘાનું વાવેતર છે અને આજે તુવેર કરી છે. તુવેરની અંદર મતલબ એવું કહી શકાય કે જયારે વસ્તુ આપણી જે ટ્રીટમેન્ટ નહોતી વાપરી તો એ પેલા તમને કઈ પ્રોબ્લમ હતો? શું પ્રોબ્લમ હતો એ તુવેરમાં જણાવો. સાહેબ, આમાં તો મેં પેલા તો છે ને મચ્છી મોલો આવે અને મચ્છી મોલોમાં પેસ્ટાગ્રો વેપરું હતું, બરાબર. પેસ્ટાગ્રો આવે ને આપણી કંપનીનું જે, અને જમીનની અંદરમાં ભૂમિ પરિવર્તન અને સોહેલ હેલ્થ પાવર પાયું અને ઉપરથી બસ એ એક સ્પ્રે માર્યો. સ્પ્રે માર્યો મતલબ સ્પ્રે એમને મારેલો છે અને એવું કહી શકાય કે જમીનની અંદર એમને ટોટલ ટ્રીટમેન્ટ કરી છે. કેવી ટ્રીટમેન્ટ છે તો હું તમને બતાવું છું, પણ વધારે પ્રોબ્લેમ શું રહેતો હતો? મોલો મસી અને બીજું ફ્લાવરિંગ. કે મોલો મસી હોય ફ્લાવરિંગ બહુ થવાનો હતો, બરાબર ને? અને હવે ફ્લાવરિંગ પરફેક્ટ થઈ ગયું. સાહેબ, ઘટે જ નહીં ને? કાંઈ ઘટે નહીં. બતાવું છું આ છોડવામાં. આ તમે છોડવો જુઓ, તમે ખાલી એનું ફ્લાવરિંગ જુઓ. છે આ તુવેરનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, એકમાં કેટલા બધા ફૂલ લાગેલા છે. આમ કાંઈ ઘટે નહીં, બરાબર છે? આ તમે જુઓ, આ છે લીલી તુવેર. લીલી તુવેર મતલબ આ ટાઈપની પહેલા તુવેર હતી અને જે અત્યારે તુવેર થઈ ગઈ છે એ આ બાજુ તમે જુઓ. ખાલી હું નજીક બતાવીશ તમને, તુવેર જુઓ. ખાલી આ પાકી ગઈ છે તુવેર. છે આ તુવેર જુઓ, ખાલી એક નહીં, આખું ખેતર તુવેરથી ભરાઈ ગયેલું છે. આ ઉપર જુઓ, તુવેર જુઓ. છે આ એક તુવેર જુઓ તમે ખાલી. આ તુવેર પકવવાની, બરાબર ને ભાવનભાઈ? આ પકવવાની તુવેર છે. પણ જે પણ લોકો ખેતી તુવેર નહીં કરતા હોય મિત્રો, તે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે માલનું પ્રોડક્શન છે ને સાહેબ, એક બાજુ અહીંયા આગળ આવજો તો, આ બાજુ અહીંયા આગળ આ બાજુ આવો તો, સાહેબ આ બાજુ આવો તો, આ જુઓ તો તુવેર. તુવેર જુઓ ખાલી. આમ કાંઈ ઘટે? કાંઈ ન ઘટે સાહેબ. આ તુવેર તમે છે ને, આ લચકા લોડ તુવેર છે. તુવેરમાં કાંઈ ઘટતું નથી મિત્રો. આવું નવું તુવેરની અંદર તમારું ઉત્પાદન લેવું હોય ને સાહેબ, આ તુવેર તમે ખાલી વિચારમાં પડી જશો, બરાબર છે ને? એટલી બધી તુવેર કે ના ગણ્યા ગણ્યા નહીં, વીણ્યા વીણાય નહીં, એટલી તુવેર છે ને. એનો લાગ જુઓ તમે ખાલી. અને ક્વોલિટી બી સાહેબ એક નંબર વન. આમ તમે બતાવી દો, ક્વોલિટી જોઈ લો. એક દાણો છે ને ઓછો ન નીકળે સાહેબ. પાંચ દાણા છે, 1, 2, 3, 4, 5. કેટલા થયા? 5 × 5 છે. તો આ છે ક્વોલિટી ભાવનભાઈની તુવેર. અને ભાવનભાઈ, તમે વાપરવાથી સંતુષ્ટ છો ને દવા? અરે એકદમ સાહેબ, હું ઘણા બધા ખેડૂતોને વપરાવું બી છું. હે ને, બરાબર છે ભાવનભાઈ, બધા વસ્તુ આ વપરાવે છે. કયું વાપર્યું છે તેના માટે હું તમને માહિતી આપવાનો છું. વિડીયોને લાસ્ટ તક બન્યા રહેવાનું છે, એમાં હું તમને માહિતી આપવાનો છું. આ છે આપણી ક્રોપ પરિવર્તન, જે ફૂટ અને વિકાસ અને જે ક્ષમતા, જે અંદર જેટલી બધી ફૂટો, જેટલી ડાળ વધાર એટલો માલ વધાર, બરાબર ને? જેટલી ફૂટ વધાર જેટલો એટલો જ માલ વધાર. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે ક્રોપ પરિવર્તન. 15 લિટરમાં માત્ર 20-25 ml નાખવાનું છે. તો તમે આની અંદર વિકાસ સારામાં સારો પીર ઉપરતું અટકાવી શકાય. આ છે 15 લિટરમાં 20-25 ml. આજે તુવેર દેખાઈ રહી છે, આ તુવેરનું જે માલનું પ્રોડક્શન દેખાઈ રહ્યું છે એ આ છે આપણું બ્લૂમફાસ્ટનો પાવર, જેમાં તમારે ફ્લાવરિંગ એટલે પુષ્કળ ફ્લાવરિંગ લાવે છે. ફૂલમાંથી ફળમાં વહેલું કન્વર્ટ કરે છે, વજનમાં વધારો કરે છે અને જે નંબર ઓફ ફ્રૂટ્સની ક્વોન્ટિટી વધારે છે, મતલબ જે તુવેરની સંખ્યા છે એમાં વધારો કરે છે. આ છે બ્લૂમફાસ્ટ, 15 લિટરમાં માત્ર 20 ml નાખવાનું છે. આ છે આપણી પાસે ક્રોપ પરિવર્તન, જેની અંદર કહેવાય મોલો મસી. જે લોકો થાકી ગયા હોય મોલો મસીથી, તો આ વિડીયોને ખાસ તક જોવાની છે. આ છે અમારી ક્રોપ મેક્સ. એક જ વાર તમે આ વસ્તુને સાહેબ ઉપયોગ કરશો ને
તો ફરી વાર તમે સામેથી દોડતા લેવા આવશો, કે આ વસ્તુનો પાવર એવો છે કે જેની અંદર જીવાત કહી શકાય કે બ્લેક મસી, વ્હાઈટ મસી, થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઈટ ફ્લાય, લીલીપોપટી, બ્લેક મસી, તો કોઈ પણ જાતની મસી કે ઉડતી કે બેસતી બધી જ ઇન્સેક્ટિયામાં આવી જાય છે. ફૂટ વિકાસનું પણ કામ કરે, બરાબર છે, ને ફંગસનું પણ કામ કરે. તો આ ત્રણ દવા એમણે ઉપર લગાવી છે 15 લિટરમાં માત્ર 20-25 ml, બરાબર બાવનભાઈ? બરાબર બરાબર. હવે આ છે અમારું ભૂમિ પરિવર્તન, જે તમારે જમીનમાં પાવાનું હોય છે, અને બીજું છે સોઇલ પાવર. આ સોઇલ પાવર અને એક છે ભૂમિ પરિવર્તન, આ બે તમે જમીનમાં પાઈ દો. કેટલી વાર પવડાવ્યું તમે? અરે સાહેબ, મેં એક વખત પાયું અને બીજી વખત તો ભૂમિ પરિવર્તન અને સોહેલ હેલ્થ પાવર એક વખત જમીનની અંદરમાં પાયું ને સાહેબ. મારે આ 60 ની જારીથી તુવેર વાવેલી છે. 60 ની જારી? હા. પછી બે પાણી પાયા મેં, પછી તો આની અંદર જવા જેવું જ ન રહેવા દીધું મને, બરાબર. અને આના બે જ રાઉન્ડ લાગી હેકા. બૂમ ફાસ્ટ નો કદાચ સાહેબ આની અંદરમાં ત્રીજો રાઉન્ડ લાગી જાય ને સાહેબ, તો તમે એવું વિચારી ના શકો કે કેટલું ઉત્પાદન આવી જાય, બરાબર. તમે આ ફ્લાવરિંગ જોઈ શકો, આવું ફ્લાવરિંગ સાહેબ બૂમ ફાસ્ટ સિવાય આવી જ ના શકે, બરાબર. અને ભૂમિ અને સોહેલ મેં સાહેબ એક જ વખત આપ્યું, આની જમીનમાં એક જ વખત પવડાવ્યું છે, બરાબર. 2.5 વીઘાની અંદરમાં ખાલી 250 ગ્રામ, બરાબર. 2.5 વીઘાની અંદર 250 ગ્રામ ભૂમિ અને જે 500 ml સોઇલ, આ બે બોટલ પવડાવી એ પ્રમાણે આખું માપ પવડાવ્યું છે સાહેબ. એકવાર વસ્તુ વાપરો, બાકી કઈ ઘટ્યું આમાં? અરે કઈ નથી ઘટ્યું સાહેબ. હવે જે ખેડૂત તુવેરની ખેતી કરતા હોય, બાવનભાઈ, તમારો લાસ્ટ સંદેશો શું કહેવો છે લોકોને વાપરવામાં? અરે સાહેબ, ભૂમિ પરિવર્તન અને સોહેલ હેલ્થ પાવર એવી પ્રોડક્ટ છે સાહેબ, જમીનની અંદરમાં ગઈ નથી કે સોળ બમા બમ ભાગ્યો નથી, બરાબર. અને બીજા નંબરમાં ફ્લાવરિંગ બેઝ હોય ત્યારે આપણું બૂમ ફાસ્ટ અને ક્રોપ મેક્સ પરિવર્તન, એટલે વાત પતી ગઈ સાહેબ, બરાબર. આ જે ખેડૂતના મુખેથી જ છે, તો હજુ તમે આ વિડીયો ઉતારે એટલે જ નથી બોલતા ને? નહીં નહીં સાહેબ, જે છે એ છે, બરાબર છે. કે આજે 350 મતલબ 350 ને 400 કિલોમીટર હું દૂર આવ્યો છું સ્પેશિયલ એમને મળવા માટે, અને આજે એમની વસ્તુ હું જોઈને તો હું જ ખુશ થઈ ગયો કે ના, બાકી બાવનભાઈ આપણી એગ્રી પરિવર્તનની પ્રોડક્ટ છે ને સાહેબ, અદભુત છે. એના જે રિઝલ્ટ છે ને સાહેબ, એને કોઈ આંબી જ ના શકે, બરાબર છે. તો આ ખેડૂતના મુખેના શબ્દ છે. તો હજુ પણ એમને એક મોબાઈલ નંબર બોલી જાવ ને તમારો, 9106657852, 9106657852, 9106657852. તો નામ જ બાવનભાઈ છે, બાવનભાઈનો નંબર છે 52 છેલ્લે. તો તમે આ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો કે શું વાપર્યું, કેવી રીતના વાપર્યું, તમને જવાબ દેશો ને ખેડૂતને. અરે સાહેબ જબરજસ્ત, બરાબર. તો જબરજસ્ત તમને દવાભાઈ આપશે. તો તમે બાવનભાઈની ટેકનિક લ્યો અને વાપરો, અને ઉત્પાદનને ઉત્પાદન વધારો તમારી તુવેરની અંદર, ઓકે. તો વિડીયોને સારી લાગી હોય તો લોકોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન.